तो સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે વડોદરામાં 60 લાખના કૌભાંડનો પડદાફાશ થયો છે. આજવા ગાર્ડનમાં પ્રવેશ અને પાર્કિંગ ફીના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રવેશ ફી અને પાર્કિંગ ફીની ડુપ્લિકેટ પાવતી બનાવી કૌભાંડ આચરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે અને 60 લાખના નાણાંની ઉચાપત થયાની પણ માહિતી સામે આવી રહી છે. ઓડિયો પણ સામે આવ્યું છે. ફરિયાદ થતાં મ્યુનિસિપલ કમિશનરે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. तो गैर रीति 8-10 वर्ष जूनी होवानी पण माहिती सामे आवी रही छे. जवाब रजू करवा माटे मुद्दत मांगी देवामां आवी छे. एसोसिएशन अने पटेल सेल्स जवाबदार होवानुं सामे आवी रह्युं छे. तो प्रवेश फी अने पार्किंग फीनी डुप्लिकेट पावती बनावी करोड़ कौभांड आचरवामां आव्युं होवानी माहिती सामे आवी रही छे. जे मुजब 60 लाखनुं कौभांड आचरवामां आव्युं छे. 60 लाखनी ऊंचापात थयानो ऑडिट करता समये सामे आव्युं छे. जे माहिती सामे आवी रही छे તે મુજબ વડોદરામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ફરિયાદ થતા જ મ્યુનિસિપલ કમિશનરે વિજિલન્સ તપાસના આદેશ પણ આપી દીધા છે. તો હવે તપાસનો ધમધમાટ જોવા મળશે અને જે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે કેવા કડક પગલાં લેવામાં આવે છે તે જોવાનું મહત્વનું બની રહેશે. વડોદરામાં 60 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે માહિતી સામે આવી રહી છે તે મુજબ અજવા ગાર્ડનમાં પ્રવેશ અને પાર્કિંગ ફીના કોન્ટ્રાક્ટમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો વડોદરાની આ ઘટના છે જ્યાં પ્રવેશ ફી અને પાર્કિંગ ફીની ડુપ્લિકેટ પાવતી બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે અને લાખો રૂપિયાનું કૌભાંડને અંજામ આપવામાં આવ્યું છે. તો વડોદરાના કોઠી રોડ સ્ટેટ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. હોસ્ટેલમાં રહેતા 10 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થયો હતો. 25થી વધુ વિદ્યાર્થીઓને તાવ અને ટાઇફોઇડ અને મચ્છરના કારણે રોગચાળો ફેલાતો જોવા મળી રહ્યો છે. રોગચાળાના પગલે વિદ્યાર્થીઓ સંકટમાં મુકાયા છે. ટાંકીનું પાણી વહેતું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની વાત અહીં સામે આવી રહી છે. તો હોસ્ટેલમાં રહેતા 10 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થયું છે. જ્યારે અન્ય વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો 25થી વધુ વિદ્યાર્થીઓને તાવ અને ટાઇફોઇડ અને મચ્છરના કારણે રોગચાળો ફેલાયો છે, જેના પગલે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરાની આ ઘટના છે જ્યાં પાણી ખુલ્લામાં વહેતું હોવાથી રોગચાળો વકર્યો છે. કોઠી રોડ સ્થિત મેડિકલ કોલેજના હોસ્ટેલની આ ઘટના છે જ્યાં રોગચાળાના ભડામાં વિદ્યાર્થીઓ સપડાયા છે. હોસ્ટેલમાં રહેતા 10 વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થયું છે તો 25થી વધુ વિદ્યાર્થીઓને તાવ અને ટાઇફોઇડ અને મચ્છરના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. રોગચાળો જે વકરી રહ્યો છે તેના પાછળનું મુખ્ય કારણ જે છે પાણીની ટાંકી જે સંકુલમાં આવેલી છે ત્યાંથી પાણી સતત લીક થઈ રહ્યું છે અને તેના પગલે પાણી સતત ભરાયેલું રહે છે, જેના લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ટાંકીનું પાણી વહેતું હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે અને જેના લીધે આ રોગના ભરડામાં વિદ્યાર્થીઓ સપડાઈ રહ્યા છે. અમારી તરફથી તો બધી સફાઈની તકેદારી કમ્પ્લીટલી છે, કારણ કે અમારી ટીમ ધારો કે એસઆઈ તરીકેથી પણ એક મૂક્યા છે તે એમને પણ સારી કામગીરી એવી બજાવે છે. ફોગિંગથી લઈને ડીડીટી પાવડરનો છંટકાવ કરી રહ્યા છે. અમુક જગ્યાએ પાણીનો પ્રોબ્લેમ છે એ ધારો કે અમે પીઆઈઓને પણ જાણ કરેલી છે કે તમે પાણીનો નિકાલ કરી આપો તો વધારે સારું રહે. એનું કરેલું છે પણ પીઆઈઓ તરફથી કોઈ પગલાં લેવાયા નથી, તો છતાં પણ અમે જાણ કરી છે ને મારી પાસે બધા અમે જે કામગીરી કરી છે એના પુરાવા તો બધા જ છે મારી પાસે હયાતમાં. ડીડીટી પાવડર છંટકાવ પછી ફોગિંગ અઠવાડિયે અઠવાડિયે કરાવડાવીએ છીએ. પીએમએસએસમાં જાણ કરીને અમે કરાવડાવીએ જ છીએ.